આપણે ધર્મ કહીએ છીએ પણ સાચો ધર્મ કયો? આપણે હું નોર્મલી ધર્મ એટલે બધા કરે છે એટલે હું કરું છું. નોર્મલી આવું ચાલતું હોય કાં તો ભાઈ બાપ દાદા નું ચાલતું હોય તો ધર્મ કૃષ્ણ ભગવાન પૂછતા એટલે આપણે કૃષ્ણ ધર્મ. સાચો ધર્મ કરવો તો કયો કરવો અને કેવી રીતના કરવો અને સાચો ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે ક્રિયા નથી, ધર્મ એટલે સાચી સમજણ. આપણા બધાના માઇન્ડમાં એવું છે કે ધર્મ એટલે ક્રિયા, વ્રત કરવું, નિયમ કરવું, તપ કરવું, પણ ધર્મ એટલે ક્રિયા નથી, ધર્મ એટલે સાચી સમજણ. કૃષ્ણ ભગવાને કીધું પર ધર્મ ભયાવહ મામે કમ સાવન બ્રજ, પર ધર્મ તમને ભય કરનારો છે, ભય પમાડશે અને તું મારા શરણે આવી જા. આપણે બધા મારા શરણે આવી જાય એટલે શું કે કૃષ્ણ ભગવાનના શરણે, કૃષ્ણ ભગવાન વૈષ્ણવ ધર્મ સ્થાપિત કરે એટલે વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ છે, બાકીના પર ધર્મ છે. ના, એવું નથી કહેવાનું. રહસ્ય કોઈને ખ્યાલ નથી આવતું. આપણે બધા ઉપર છેલ્લા પર ધર્મ ભયાવહ મામે કમ શરણ જોવા જાય એટલે આપણે વૈષ્ણવ ધર્મ સિવાય બીજા બધા પર ધર્મ માને. ના, એવું નથી. પર ધર્મ એટલે ઇન્દ્રિયોના ધર્મ ને તું તારો ધર્મ ના માન. ઇન્દ્રિયોના ધર્મ ને મારો ધર્મ ના માનતો ને શું કહેવા માંગો છો? એટલે આંખ જોવે છે ને આપણે કહીએ છીએ કે હું જોઉં, એવી રીતે પગ ચાલે છે ને કહીએ છીએ કે હું ચાલુ, હાથ કામ કરે છે ને કહીએ છીએ કે હું કામ કરું. એટલે શું થઈ ગયું? ઇન્દ્રિયોના ધર્મ ને તમે તમારો ધર્મ. એટલે કે ભાઈ પર ધર્મ તમને ભય પમાડશે કે તમે ઇન્દ્રિયના ધર્મને તમારો ધર્મ ના માનતા. આંખ જોવે છે કે હું જોઉં છું, પગ ચાલે છે કે હું ચાલું છું, હાથ કામ કરે છે તો હું કામ કરું છું. પછી એને બીજી રીતે કીધું કે ભાઈ દરેક ઇન્દ્રિયો એના ધર્મમાં છે, તું તારા ધર્મમાં નથી. એટલે આંખ છે જોવાનું કામ કરે છે, સાંભળવાનું કામ નથી કરતું. કાન છે સાંભળવાનું કામ કરે, જોવાનું કામ નથી કરતો. દરેક ઇન્દ્રિયો એના ધર્મમાં છે, તું તારા ધર્મમાં, તું તારા ધર્મમાં આવી ગયો, એને યથાર્થ ધર્મ કહેવાય. ધર્મ એટલે ક્રિયા નથી, ધર્મ એટલે સાચી સમજ. એટલે સળગતો કોલસો હોય એને તમે ઉગાડા હાથે પકડો ખરા, પકડો તો શું થાય? તો ત્યાં ધર્મ રહ્યો કે નહીં? કે ભાઈ કોલસાની જરૂર છે એની જોડે સંબંધ રાખશો પણ ચીપિયાથી પકડશો. આ તમે ધર્મમાં આવી ગયા. એ તો ઇલેક્ટ્રિકસિટીને ડાયરેક્ટ કરશો પકડશો તો શું થશે? કરંટ લાગશે કે નહીં લાગે? ઇલેક્ટ્રિક સિટી ને સુધારવાનું છે કે આપણે સુધારવાનું છે? આપણે, કારણ કે આપણને કરંટ લાગે છે માટે આપણે આપણા ધર્મમાં નથી, આપણા સ્વભાવમાં નથી. હવે ઇલેક્ટ્રિક જોડે આવી રીતે કરંટ લાગે એનો સંબંધ નહીં કરતો, એમાં તમને જ લોસ થશે. ઇલેક્ટ્રિક સિટીની જરૂર ખરી, લાઇટ જોઈએ, ટીવી ચલાવવાનું છે, આ બધું કામ બધું ઇલેક્ટ્રિક સિટી છે. હવે એની જોડે આખો તમારો વૈજ્ઞાનિક ધર્મ થઈ ગયો, ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. પગમાં સ્લીપર પહેરશો, લાકડા પર પગ મૂકીને પછી વ્યવહાર કરશો તો તમે કશું નહીં કરે. એટલે દરેક
વસ્તુ એના ધર્મમાં છે, તું તારા ધર્મમાં નથી. એટલે ધર્મ એટલે કોઈ ક્રિયા નથી, સાચી સમજણ છે. આપણા બધા ધર્મ ને ક્રિયાકાળમાં મૂકી દીધો પછી એના બધા પ્રોબ્લેમ છે. શું નામ તમારું? અશ્વિન. અશ્વિનભાઈ, આ સમજાય કે ના સમજાય? જો પૂછો તો વાતચીત થાય. પ્રોબ્લેમ તો બધાને છે જ, વધારે છે પણ સોલ્યુશન પણ છે પ્રોબ્લેમ. પંખો ઉનાળામાં ચલાવે, એસી ઉનાળામાં ચલાવે તો સુખ આપે કે દુઃખ આપે? સારો કહેવાય કે ખોટો કહેવાય? અને એ જ તમારે એસી એક પંખો શિયાળામાં -10 ડિગ્રી ટેમ્પરેચર હોય ચલાવે તો સુખ આપે કે દુઃખ આપે? સારું કહેવાય કે ખોટું કહેવાય? બે માંથી કઈ વસ્તુ સાચી? બંને વસ્તુ સાચી. હવે ત્રીજો પ્રશ્ન કરું, કોઈ બી વસ્તુ હોય એના સ્વભાવ બે હોય, ગુણધર્મ બે હોય કે એક જ હોય? એટલે આ જોવાનું કામ કરે કે સાંભળવાનું કરે? ના, આ પંખો છે એસી છે એના સ્વભાવ બે હોય કે એક જ હોય? એક જ હોય. હવે બે બતાવે છે માટે પ્રોબ્લેમ અહીંયા નથી. એટલે એનો મિનિંગ એવો છે કે એ સુખે નથી આપતો ને દુઃખે નથી આપતો, સાચો ને? તો કોણ સુખ દુઃખ આપે છે? તે કે પંખો સુખ દુઃખ નથી આપતો, પણ તમારી અણસમજણ તમને દુઃખ આપે છે અને તમારી સમજણ તમને સુખ આપે છે. પણ આપણી બિલીફમાં શું છે કે આ મને સુખ આપે છે, આ મને દુઃખ આપે છે, એને અધર્મ કહેવાય. એટલે આ પર ધર્મ ને પોતાનો ધર્મ માનો. તમે શું કહો છો કે બે બે સ્વભાવ હોય, કારણ કે કોઈ બી વસ્તુ એક જ સ્વભાવ હોય, બે છે માટે પ્રોબ્લેમ અહીં નથી, પ્રોબ્લેમ અહીંયા છે કે તમારી સમજણ તમને સુખ આપે છે, તમારી અણસમજણ તમને દુઃખ આપે છે. હવે સમજણ તમને તમારે સુખ આપે છે તો આખો ભગવાનનો માર્ગ સમજવાનો રહ્યો કે કરવાનો રહ્યો? કોઈને સુધારવાનો રહ્યો કે પોતાને સુધારવાનો રહ્યો? હવે તમે જો આ જગત ના લોકો પોતે સુધારવાની વાતો થાય છે કે જગત ને સુધારવાની વાતો કરે છે? જગત એને ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? અશ્વિનભાઈ વાત સમજાય કે ના સમજાય? હવે આપડી કહેવત છે કે પોતે સુધર્યો માટે જગત સુધરી ગયું, પણ જો લગભગ બધા બહાર સુધારવા જાય છે, બાર બગડેલું જ નથી. બહુ સરસ પ્રશ્ન કર્યો. તો કે બાર બગડેલું લાગે છે કેમ? કે તમારું નામ અશ્વિનભાઈ છે કે તમે છો? નામ અશ્વિન, નામ જવાબ કરે છે, પણ ખરેખર તમે નામ પૂરતા રહો છો કે હું જ અશ્વિનભાઈ છું એવી રીતે રહો છો? એટલે આ પ્રોબ્લેમ છે. હું આવ્યું એટલે હું અને મારું બે ભેગું થઈ ગયું છે. હું આવ્યું નહીં, હું ખોટે જગ્યાએ બેઠેલું છે. હું અશ્વિનભાઈ છું ત્યાં બેઠા છે, હું કોણ છું એ જાણી લે. પ્રોબ્લેમ માય નેમ ઇઝ અશ્વિનભાઈ, હું એમ આઈ, માય કેનારો આઈ કોણ છે? એટલે હું અને મારું બે ભેગું થઈ ગયું છે. આઈ જે છે અને માય નું સેપરેટ થતું છે, એટલે હું અશ્વિનભાઈ માં બેઠો છે એની જગ્યાએ હું હુંની જગ્યાએ આવી જાય અને અશ્વિનભાઈ અશ્વિન જગ્યાએ આવી જાય, તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.
અશ્વિની શું લાગે છે? જગત ને નથી જો હું ખોટી જગ્યાએ બેઠેલો છે, ઉપાય તમારે ખરેખર જોઈએ છે, વધારે જોઈએ છે ના? આપડે બધા નહીં, તમારી વાત આપણે કરીએ, ઉપાય ખરેખર જોઈએ છે કે જો ઉપાય જોયતો તો ઉપાય છે, પણ સામાન્ય રીતે આપણે તપાસ કરીએ કે ખરેખર ઉપાય નથી જોઈતો. જો ઉપાય જોયતો ને તો તમારે ભગવાન પાસે જવું ના પડે, ભગવાન તમારા પાસે આવી જાય, પણ ખરેખર ઉપાય કોઈને જોતો નથી. નાક સુધી પાણી આવી જાય ને તો એ ઉપાય કોઈને જોતો નથી. ઓપ્શન બધા બહુ ખોલે. શું લાગે અશ્વિનભાઈ, એ ખરેખર ઉપાય જોઈએ? ગઈકાલે જોઈએ કે આવતીકાલે જોઈએ છે? આજે જોઈએ. કેમ ગઈકાલે ના જોયું? જતો રહ્યો તો આવતીકાલે કેમ ના જોયું? ટુ લેટ. તો કે આવતીકાલ ક્યારે પણ નથી આવતી, અને ગઈકાલ તો જતી જ રહી. તો કે આ તમે જે બોલ્યા કે આજે જ જોયે છે એટલે ક્વોલિફાઈડ કહેવાય તમે, એટલે નેચર તમને એ નિમિત્ત ભેગું કરી આપે. પણ સામાન્ય આપણે ગઈકાલ ગઈ એ જવા, પણ આવતીકાલે આપણે જો એવું કહીએ, પણ આવતીકાલ ક્યારે પણ આવતી નથી. ઉંમર થાય પછી આપણે રામ રામ કરીશું, ક્યારે પણ નથી આવતું. એટલે ગઈકાલ જતી નથી ને આવતીકાલ ક્યારે પણ નથી આવતી. એટલે જે કઈ પણ સારું કરવું હતું વર્તમાનતામાં થાય, અને ખરાબ કરવું હોય તો વર્તમાનતામાં થાય. એટલે કે છે કે કાલ કરે છો, આજ કરે ને આજ કરે છો. એટલે તમે આજ બોલે એટલે ભલે ગૂંચવણ મૂંઝવણ છે, પણ કહેને કે અંદર વસ્તુ એવી છે કે વર્તમાનતાની અંદર સોલ્યુશન છે. પણ તમારી વર્તમાનતાની અંદર ક્યાં તો ભૂતકાળનો ભોગ છે, અને ક્યાં તો ભવિષ્યની ચિંતા છે. એ વર્તમાન કાળની અંદર ભૂતકાળનો ભોગ જતો રહે અને ભવિષ્યની ચિંતા થતી રહે, એટલે પ્રોબ્લેમ સોલ્વ થયો. મને હવે તમારા વર્તમાન તમારા ભૂતકાળનો ભોગ છે અને ભવિષ્યની ચિંતા કાઢી આપો. મને ખબર નથી, ખંભાત ના પાવરફુલ મોટો ઇતિહાસ ખંભાત નો, લગભગ બધા કેવી પટેલ વર્તમાનતા ની અંદર ભૂતકાળ છે અને વર્તમાનતા ની અંદર ભવિષ્યકાળ છે, એટલે ભૂતકાળ નો ભાવ અને ભવિષ્યની ચિંતા છે, માટે આ બધા પ્રોબ્લેમ છે. તમારા ખંભાતમાં જ એક છોકરાએ મને પ્રશ્ન કર્યો, સુમીર હતી, ભરત કરી જવાના ફાધરનું નામ તો ખબર નહીં, પણ ફાધર અને છોકરાનો પ્રોબ્લેમ હતો. આમ તો એને પબ્લિકમાં પ્રશ્ન કર્યો હતો, પબ્લિક આધ્યાત્મિક ને ધાર્મિક રીતે કીધું, એટલે એમ થાય કે પારિવારિક કે આર્થિક કે સામાજિક પ્રશ્ન ના થાય, ધર્મ સંબંધ સંકોચાતો હતો, પણ તેમ છતાં એને ઇનડાયરેક્ટલી પ્રશ્ન કરેલો હતો, જેનો જવાબ એને મળ્યો. પછી એ જવાબ લઈને પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા જાય તો સોલ્વ થતો નથી. એટલે પછી અમારો સત્સંગ પૂરો થયેલો, અમે જમવા ગયા ત્યારે અમારી પાછળ પાછળ આવ્યા, પછી અમે બેઠા ત્યાં આગળ આવ્યો, મને કે તમને વાંધો ના હતો તમારી જોડે બેસી શકું? મેં કહ્યું ચોક્કસ બેસી શકાય, તમને વાંધો ના હતો તમારી જોડે વાત કરી શકું? તો કે ચોક્કસ વાત કરી શકાય. પછી એને કીધું કે મેં તમને જે પ્રશ્ન કરેલો હતો અને એનો જવાબ તમે આપ્યો 100% કરેક્ટ છે, એ જવાબ લઈને મારો પ્રોબ્લેમ સોલ્વ કરવા જોઈએ તો સોલ્વ થતો નથી, એમાં તમારો વાંક નથી, મેં પ્રશ્ન સપોઝ કરીને પૂછેલો હતો.
પણ જવાબ કરેક છે. પણ હવે મારો મૂળ પ્રોબ્લેમ તમને કહું, કે મારે ને પપ્પા ને પ્રોબ્લેમ છે. એમાં હું છું કે જે કમાવ છું એમાંથી 100% જે કમાવ છું એમાં 80% હું પપ્પા ને આપું છું પૈસા, અને 20% મારી પાસે રાખું છું. કેમ કે મેં લગ્ન કરેલા છે, મારા વાઈફ છે ને બાળક છે ને હું અલગ રહું છું. હવે 80 અને 20 નો જે રેશિયો છે બરાબર લાગે છે કે અનબેલેન્સ લાગે છે અશ્વિનભાઈ? 80% પૈસા ફાધર ને આપે છે, 20% પોતાને પાસે રાખે છે. એ બેલેન્સ વાળો કે અનબેલેન્સ રાખે છે? અનબેલેન્સ લાગે, અનબેલેન્સ લાગે. હવે મેં કેમ પૂછ્યું, આ તમારી વૃત્તિ જાણવા માંગુ છું. હવે બેલેન્સ કે અનબેલેન્સ એટલે તમે દેહના પક્ષમાં છો, એટલે સાચા ખોટાના આધારે તમે જીવો છો, પાછા ને પોતાના આધારે એટલે આત્માના આધારે નથી જીવતા. અનબેલેન્સ વાળો છે પણ બેઝિકલી પ્રોબ્લેમ આ નથી. હવે એનો પ્રોબ્લેમ કે છે કે પપ્પા એવું કહે છે કે પૂરેપૂરો પગાર મને આપી દે, મેં અત્યાર સુધી ત્યાં 20% રાખ્યું પણ એમાંથી સેવિંગ ને બચત થયું છે, એ પણ મને બધું આપ્યું. ધર્મ સંકટ આવ્યું છે. હવે મને આપવાનું મન તો થાય છે, કારણ કે મા બાપ છે, મા બાપ ધ્યાન રાખવું જોઈએ. થોડા સમય પહેલા મારો છોકરો બીમાર થયો, હોસ્પિટલાઇઝ કરવો પડ્યો. મેં પપ્પાને ફોન કર્યો, પપ્પા હોસ્પિટલ ખબર કાઢવા પણ ના આવ્યા, ખબર કાઢવાના અને પૈસાની મદદ પણ ના કરી. હું આપી દઉં અને જો ના કરે પૈસાની બધું ના કરો શું થતો, કે મેં બચાવેલા હતા તો એક હોસ્પિટલાઇઝ કરીને જીવતો છોકરો ના બધું આપી દીધું તો શું થાય. બીજો દાખલો આપ્યો, થોડા સમય પહેલા કંઈક મારા ફાધર જ્યાં રહેતા હતા ત્યાં કોઈ બીમાર થયું, હોસ્પિટલ ગયા, રાત્રે રોકાયા, પણ ત્યાં પૈસાની મદદ થઈ. પણ જો આ પોતે પોતાનો છોકરો છે, છોકરાનો છોકરો છે, તેમ છતાં ખબર કાઢવાના અને પૈસાની મદદ પણ ના થઈ. હવે જો પૂરેપૂરું આપવું તો મારી સેફટી સિક્યુરિટી છે. આ પ્રશ્ન એટલે પછી મેં કહ્યું કે ખોટી જગ્યાએ આવ્યો છું. અમે બધા સંયમી કહેવાય, સંયમ ઉપર કઈ પ્રોબ્લેમ્સ ને ગૂંચવણ હોય એના ખુલાસાના સમાધાન આપવું. આ સંસારી પ્રશ્ન છે એના ખુલાસા મારી પાસે ના હોય, તમારી પાસે જ હોય. તારી વાત બરાબર, જો મને એવું લાગે છે કે સંસારીના ખુલાસા સંસારી પાસે હોય અને સંયમીના ખુલાસા સંયમી પાસે, એટલે ધીમે રહીને કે તમને ખોટું ના લગાડતા પણ હું જેમ છે તેમ કહેવા માંગુ છું. કે તમારો ખુલાસો કે સમાધાન આપવો તો આપો, ના આપવો તો ના આપો, પણ મને એટલું સ્પર્શે કે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંયમી લાવી શકે, સંસારી નહીં લાવી શકે. પછી ચોક્કસ તને ખ્યાલ નથી કે ચોક્કસ જેમ મેં તમને કહ્યું ને ગઈકાલે જોઈએ છે કે આવતીકાલે જોઈએ છે, ના આજે છે કે ના, ચોક્કસ સંયમી જ મારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, સંસારી ના કરી. સંસારી તો કે બળતું હોય ને એમાં બધું ઘી હોય દેખો. હવે તને વિશ્વાસ છે તો હું પ્રયત્ન કરું, પણ મને એમ લાગે છે કે તારો પ્રોબ્લેમ સંસારી સોલ્વ કરી શકે, સંયમી ના હોય. આમ ખરેખર સંયમથી થાય, પણ આખી એની વૃત્તિ જાણવા માંગે છે એ પ્રકારનું આનું શું છે, એની વૃત્તિઓ શું છે. કારણ કે સનાતન ધર્મની અંદર એજ્યુકેશનમાં બીજું મહત્વ, પહેલું મહત્વ વૃત્તિઓ નિર્મળ કરવી, વૃત્તિઓને શુદ્ધ કરવી. આ સમજ્યા ને, એ વૃત્તિ તમારી શુદ્ધ થઈ જાય તો આ કામ થઈ જાય. આ સમજ્યા કે ના સમજાય? એટલે આ વૃત્તિઓ જાણવાનું છે, એટલે એને સ્પષ્ટ હતું કે સંયમીથી, જેને મને ખબર છે કે પ્રોબ્લેમ સંયમીથી સોલતા સંસારીથી ના, પણ જાણવું તો પડે ને, એટલે રૂટકોઝ ક્યાં છે, પ્રોબ્લેમનું રૂટકોઝ જોવું પડે અને રૂટકોઝ નિર્મૂળ કરવું પડે. કોઝ નિર્મૂળ ના થાય, રૂટકોઝ નિર્મૂળ. એટલે પછી એને સેફટી સિક્યોરિટીની વાત કરી. મેં કહ્યું અત્યારે જ્યાં સેફટી સિક્યોરિટી કરેલી છે એ તને લાગે છે બરાબર છે, પણ ઓબ્ઝર્વેશન કરતા લાગે છે. એટલે હું તને પ્રશ્ન કરું, મેં કહ્યું તારું વર્તમાન બગાડીને તારું ભવિષ્ય ઉજ્જવળ બને ખરું? તો કે ના બને. તે જે રીતે સેફટી સિક્યોરિટી કરી છે, તારું વર્તમાન બગાડીને ભવિષ્ય ઉજ્જવળ કરવા,
તેને મને પ્રશ્ન કરતા કે વર્તમાન એટલે શું? વર્તમાન એટલે તારી સજીવનતા, લાઈવનેસ, ચેતનતા, તારું હોવા પણ. એટલે એટલે એને મને કીધું કે તમે મને વર્તમાનતાની વ્યાખ્યા આપી, એમાં 100% મને 1% વ્યાખ્યા સમજાય. બાકી 99% સમજાવવા માટે બીજો દાખલો આપો. એટલે પછી મેં એને બીજો દાખલો આપ્યો, કાકો આપણે ચા બનાવતા અને ખાંડ ઢોળી ગયો તો કોણ આવે? કીડી આવે. કેમ આવે? તો કે એમાં સુખનું આરોપણ કર્યું છે કીડી. હવે કીડી આવે છે અને ખાંડ લઈ જાય છે, પછી ખૂણામાં બેસીને બધી ભોગવી લે છે કે ખાલી એની સ્મેલ ને ટેસ્ટ લે છે ને ભેગી કરે છે. અશ્વિનભાઈ, ખાલી એનો ટેસ્ટ લે છે અને પછી સ્ટોર કરે છે, ભેગી કરે છે, ખાતી નથી. આ સમજાય ને? આ કીડીનો ગુણધર્મ છે, સ્વભાવ છે. અને ખાંડ ગમે પણ થોડી સ્મેલ લે, ટેસ્ટ લે અને પછી ભેગી કરે. હવે ભેગી કરે એટલે સારી વસ્તુ છે, બચત કરે, સેવિંગ કરે. પછી દિવાળી આવે ત્યારે બધી કીડીઓ ભેગી થઈ અને દિવાળી ઉગ્યો છે એ પેલા આવીને ઉંદરો બધું સાફ કરી જાય. એટલે પ્રાપ્ત સહયોગ ને ભોગવ્યો નહીં અને અપ્રાપ્ત ની ચિંતા છે. એટલે પ્રાપ્ત સહયોગ ને ભોગવ્યો નહીં અને અપ્રાપ્ત ની ચિંતા ના હિસાબે અફવા બગાડે. કૃષ્ણ ભગવાન કહે છે કે જે તને સંયોગ મળે છે ને તું ભોગવ. અપ્રાપ્તની ચિંતા કરવાની જરૂર નથી. પ્રાપ્ત સંયોગ ભોગવતો નથી ને અપ્રાપ્તની ચિંતા કરે છે. પ્રોબ્લેમ છે ને એમાં આપણે આવી ગયા. પ્રાપ્ત સંયોગ ને ભોગવ્યો ને અપ્રાપ્તની ચિંતા કરે છે. આ કીડી એ વર્તમાન બગાડ્યું તો વર્તમાન જેવું છે, ભવિષ્ય બનશે ને બીજું બનશે. વર્તમાન બગાડીને ભવિષ્ય ઉજ્જવળ બને નહીં. હવે વર્તમાન બગાડીને ભવિષ્ય બરાબર ના બને એટલે આલોક પલોક બે બગડે છે. એટલે બીજો અવતાર આવે તો બગડે નો, ત્રીજો અવતાર આવે તો બગડે. કેમ કે વર્તમાનમાં એવી એને રોંગ બિલીફ ઉભી થઈ ગઈ છે, સાયકોલોજી. એટલે દૂધથી દાજેલો છાંસ ફૂકી ફૂકી નથી જતો. બધા જોડે શંકા છે, આ મને આમ કરશે, આ મને આમ કરશે, આમ કરશે, વિશ્વાસઘાત દગો કરશે. મને દુઃખી દાજેલો માણસ છાંસ ફૂકીને વ્યવહાર કરે લે ત્યારે પણ એની પ્રગતિ ના થઈ શકે. એના વર્તમાનતાની અંદર ભૂતકાળનો ભાવ અને ભવિષ્યની ચિંતા રહ્યા છે એટલે કોઈ પણ વિશ્વાસ ના બેસે નહીં. પછી મા બાપ હોય, વાઈફ હોય કે ગમે તેવું હોય, પારકા જોડે તો ના પણ પોતાના કુટુંબ પરિવાર જોડે વિશ્વાસ ના બેસે. આ મારું તારું છે ને આધાર થાય છે. આ બીજી દાજેલો છાસ ફૂકીને પીવે છે. આપણે બધું કરીએ તો બધું આપણા મા બાપ ને કે વાઈફ ને કહીએ કે છુપાઈએ છીએ. હું તો છુપાવું છું, મને ખબર નથી. કેમ એ દૂધ થી દાજેલો છે પાછળ ને? એટલે આ વર્તમાનતામાં ભૂતકાળ ને ભવિષ્યકાળ છે, વર્તમાનતામાં તમે નથી. બાકી વર્તમાનમાં કોઈ છાનું છપ્પું ના હોય, ઓપન ટુ સ્કાય હોય. તમારી ખુલ્લી કીધા દરવાજા બંધ ન હતો, તમારી કોઈ જગ્યાએ તાળા મારે ખુલ્લું જ હોય. કેમ બધું કરીએ છીએ? પોતાને પોતાના પર જ વિશ્વાસ નથી. પાટો પડતો કેમ નો હોય? આ સમજ્યા કે ના સમજ્યા? એટલે આ દાખલો આપ્યો એટલે પ્રાપ્ત થયું ને ભોગવાનો હતો પણ અપ્રાપ્તની ચિંતા નહીં જમી ના થયું. એટલે આ તો એટલે પેલા છોકરાએ કીધું કે તમે વર્તમાનતાની વ્યાખ્યા આપી એમાં મને 50% સમજાઈ, હવે બાકીનું નથી સમજાય. હજી ત્રીજો દાખલો આપો. ત્રીજો દાખલો આપ્યો કે હવે આ વાત ગમી ગઈ કે ના ગમી ગઈ? અશ્વિનભાઈ,
હવે એ વર્તનમાં લાવી છે તો પછી વર્તનમાં લાવે ને એમાં હું તમને પ્રશ્ન કરું કે ભાઈ આ ગમી ગઈને વર્તનમાં લાવ્યું ને ગઈકાલે લાવશો કે આવતીકાલે લાવશો વર્તનમાં આજે એટલે આજે લાવશો એટલે ગઈકાલ જતી રહી અને આવતીકાલ આવતી રહી આજે જ લાવવાનું છોકરાએ કીધું કે તમે મને 100% થી વર્તમાનતાની વ્યાખ્યા જેમાં મને 99.99 સમજાય 0.1% સમજાતી નથી હજી ચોથો દાખલો એટલે ચોથો દાખલો આપ્યો ઘરમાં ચોર આવે અને માથે બંદૂક કરાવી દે જે હોય બધું આપી દો અને નહીં આપો તો મારી નાખીશ નજર ફેરવી આપણે આમ બચવાનો ઉપાય ના તો શું કરવા સમજે વાઈફ માગે તો નથી આપતા છોકરા માગે તો નથી આપતા એને આપી દેવાય નથી કાકો નથી મામો કેમ આપી દેવાનું વાત સમજાય ને એટલે ત્યાં ઘડી વર્તમાન એટલે અશ્વિનભાઈ પુના ઇન્સ્ટિટ્યુટ માં જઈને ડ્રામા નું ટ્રેનિંગ કે એવું શીખ્યા નથી પણ અહીંયા આખો ડાયલોગ આવડી જાય ડ્રામા આવડી જાય હું કહું ને વાઈફ માંગતા તો ના આપ્યું છોકરા માંગતા તો ના આપ્યું નથી કાકો નથી મામો ને એને કેમ આપી દીધું એને મારી જોડે મતલબ નથી મારા પૈસા જોડે મતલબ છે હું શેર લવાથી કરું ને બોલો ઘોડો દબાવી દો તો જાનથી જવું ને પછી પેલું એ લઈ જ જવાનું છે બે નુકસાન થાય છે એને પૈસા નું મતલબ છે એને આપી દો એટલે મને જીવતો છોડી દેશે પછી ડાયલોગ બોલે જાન બચી તો લાખો ઉપાય અને પાછું બીજો ડાયલોગ બોલે જાન હે તો જહાન હે એટલે આપી દે એટલે આઈને માયનું સેપરેટ લેસન થઈ ગયું હું અને મારાનું સેપરેટ લેસન થયું હું એની જગ્યાએ જતું રહ્યું અને માય એની જગ્યાએ જતું રહ્યું એટલે પછી બીજો ડાયલોગ નીકળે આપ હે તો બહાર હે એટલે આત્મા છે તો અશ્વિનભાઈ છે અને આત્મા ને અશ્વિનભાઈ છે તો આ બધું છે આ ત્રણ વસ્તુમાંથી એક જ વસ્તુ રહી પૈસા આત્મા ને અશ્વિનભાઈ રહી ગયા બધું પાછું આવશે કે નહીં આવે તમારે કારણ કે પેલાની પાસે તો કરોડ રૂપિયા છે બે દિવસ જ રહેશે અને તમારી પાસે કરોડ રૂપિયા આખી જિંદગી રહેશે પછી બીજી પીઢી એમાં નથી પેલા તો બે દિવસથી વધારે ના રહે કે રહે પૈસા સારું જુગાર ને બધું હરવા ફરવાનું બધું ખલાસ હવે આ કીધું એટલે પેલા એ કીધું કે હવે મને 100% વર્તમાનતાની વ્યાખ્યા સમજાઈ ગઈ હવે સમજાઈ ગઈ એટલે હવે એક સમીકરણ બન્યું હવે તારી સેફટી ગણો સિક્યોરિટી ગણો ડોલર ગણો રૂપિયા ગણો કેપિટલ ગણો મિલકત ગણો તારી વર્તમાનતા એ તારી કેપિટલ મિલકત છે ડોલર રૂપિયા છે સેફટી સિક્યોરિટી છે છોકરાને સમાધાન થયું ઉભો થઈને પગે લઈને જતો રહ્યો બીજા દિવસે બધું લઈને આવ્યો કે આ તમારા ચરણમાં બધું સોંપી રહ્યું છે તમે જે રીતે કહેશો એ રીતે હું પપ્પાને આપવા તૈયાર છું હવે આપ્યા પછી મને મદદ કરે કે ના કરે પણ મને સ્પષ્ટ સમજી ગયું કે વર્તમાનતા એ મારી સેફ્ટી સિક્યુરિટી છે ડોલર રૂપિયા છે કેપિટલ મિલકત એટલે પાછો પ્રશ્ન થયો હવે ગઈકાલે તારી જોડે વાત થઈ હતી એમાં લાવવાની વાત થઈ છે કે ના આપવાની વાત થઈ છે કે ના તો આ શું કરે છે હજુ આપણે ક્રિયામાં પડ્યા છે ધર્મ એટલે ક્રિયા તો તારું દર્શન જ્ઞાન ચોખ્ખું કરવાનું છે તારો આસક્તિ ભાવ છે કર્તૃત્વ ભાવ છે માલિકી ભાવ છે એ નીકળી ગયો બસ એટેચમેન્ટ જતું રહી અસત ભાવ નીકળી ગયો કર્તૃત્વ ભાવ નીકળી ગયો ઓનરશીપ માલિકી ભાવ હતું આપે કે ના આપે પણ મને કઈ લાયબિલિટી કઈ પ્રોબ્લેમ નહીં આવે કે હું શું કરું મેં તો તને સમાધાન થયું પણ તારા ફાધરને નથી થયું એટલે તારા ફાધરને ગમે ત્યારે પ્રોબ્લેમ આવશે તને નહીં આવે હવે તું અત્યારે આપીશ તો તને યથાર્થ રિઝલ્ટ નહીં મળે પણ તારા ફાધર ને આગળ જતા પ્રોબ્લેમ આવશે જયારે પ્રોબ્લેમ આવે ત્યારે આપી દે અત્યારે નહીં આપવાનું પણ મહત્વ આપવા લેવાનું નથી તારું દર્શન ચોખ્ખું કરો તારું જ્ઞાન ચોખ્ખું કરવાનું થઈ ગયું તો કે થઈ ગયું તારો આસક્તિ ભાવ છે કર્તૃત્વ ભાવ છે માલિકી ભાવ જતું
મારી વાત સમજાય કે ના સમજાય? યોગાન્વયન બે દિવસ પછી આવ્યો પ્રોબ્લેમ, બોલે પેલા તો આપી દીધું, ફાધર ને શંકા પડી ગઈ. એક 15-20 વર્ષથી સામ દામ ધન ભેદ કાળા ધોળા કરીને લેવા પ્રયત્ન કરતો, પણ કશું હાથ જ નતો મૂકવા દેતો. અને હજી તો મારું વાક્ય પૂરું નતું થયું, પેલા કે આપવા માંગે છે, જરૂર દાળમાં કઈ કાળું લાગે છે. આમ આંગળી પકડવાની વાત છે, પણ છેલ્લે પહોંચવું પડશે. ફાધર હતા એટલે પેલા કહી દીધું કે ભાઈ તું મને આપે છે, પણ પછી બીજું કઈ તારો ઘાટ નથી ને એમ કે. ના પપ્પા, કે તમારા સંસ્કાર સારા છે, બહુ સારું છે. સમાધાન નતું મળતું, પણ થોડા સમય પેલા આપણા ગામમાં દાદા ભગવાન ના આપતો પુત્ર આવ્યા હતા, અમે એમને પ્રશ્ન કર્યા. ખાનગીમાં જ કરે છે એટલે આપણું કઈ આપણું જાયું નથી. એટલા બધા સરસ મને ખુલાસા મળ્યા, અને ખુલાસા અને સમાધાન થયું માટે હું તમને આપું. એમાં પછી એના વર્તમાનતાની બધી વાતો કરી, એટલે મને સમાધાન થયું. હવે મને તમે મદદ કરો કે ના કરો, પણ મારે મારો મા બાપ પછી સામે એને છોકરાને પણ કીધું, તારા મા બાપ તને મોટા કર્યા, ભણાયા, ગણાયા, સેવ કર્યા, લગ્ન કરાવ્યું. પેલા સેફ્ટી સિક્યુરિટી કરી, કશું કશું નથી કર્યું. આજે 5-50 લાખ રૂપિયા આપવા પડે, અને ના આપે તો વ્યાજ પણ આપવું પડે. મારા મા બાપ તો સેફ્ટી સિક્યુરિટી પૈસા માગશે કે પાછા આપી દેશે? પછી અત્યાર સુધી ફાધર વહીવટ કરતા એની પાસે રાખી દે, છોકરાને આપી દેશે? કારણ કે ફાધર ને થયું કે આ શક્તિ પાડ થઈ ગયો, હવે મારે સંયમ ના માર્ગે જવાનું, હવે મારે આ શક્તિ કે એટેચમેન્ટ રાખવાની જરૂર નથી. આજે મેં ખુલાસો ને સમાધાન આપ્યું, ખાલી છોકરા ને આપ્યું તો મા બાપ ને છોકરા બે ને મળી ગયો, અને વિજ્ઞાન અને જ્ઞાન અને વર્તમાન અને લાઈવ ને ધર્મ એટલે ક્રિયા નથી, ધર્મ એટલે સાચી સમજણ. હવે આપણી પાસે આવો કેસ આવે તો આપણે છોકરાના પક્ષમાં રહીએ, પણ પછી મા બાપ નો પ્રોબ્લેમ થાય કે નહીં? મા બાપ ના પક્ષમાં રહીએ તો છોકરાનો પ્રોબ્લેમ થાય, અને આમાં બે ના સોલ્યુશન આવી. એટલે ધર્મ એટલે ક્રિયા નથી, ધર્મ એટલે સાચી સમજણ. હવે બહારથી લાવવાની જગ્યા છે જ અહીંયા અંદર, પણ પોતે પોતાને પોતાનું ભાન નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. તમારું નામ અશ્વિન ભાઈ છે, તમે નથી. આઈ ને માય નું સેપરેટેશન થઈ જાય. મેં આ વર્તમાન તમારા આઈ ને માય નું સેપરેટેશન કરી આપ્યું, સેપરેટેશન થઈ જાય. વ્યવહાર આનો આજ કરવાનો છે, પછી ડ્રામેટિકલી વ્યવહાર થઈ જાય તમારો. અશ્વિન ભાઈ બરાબર લાગે છે? સમાધાન થયું કે ના થયું? આ તમારો જે કુળ ધર્મ છે, વૈષ્ણવ પાડતા હોય કે શૈવ ધર્મ પાડતા હોય કે જૈન ધર્મ પાડતા હોય કે મુસલમાન કે ક્રિશ્ચન, એ અલાવતો નથી. પણ એ ધર્મ ની અંદર આ વિજ્ઞાન આપી દઉં છું, એટલે ધર્મ વિજ્ઞાન સહિત હોય તો કામ છે. અત્યારે તમારી પાસે ધર્મ છે, પણ વિજ્ઞાન રહી ધર્મ છે. એટલે આ બધા પ્રોબ્લેમ છે. એટલે મારું તારું આ તે પાલકા જોડે નહીં, આપણા માય આપણા મા બાપ જોડે, આપણા ભાઈ જોડે. વાત સમજાય કે ના સમજાય? આ નવો ધર્મ સ્થાપવા નથી આવ્યા, ધર્મ ની અંદર વિજ્ઞાન નથી, વિજ્ઞાન મૂકવા આવ્યા છે. બીજા નવા ભગવાન બનાવવા બનવા માટે નથી આવ્યા. તમને આવ્યું ભગવત વ્યવહાર થઈ ગયો, ભગવત વ્યવહાર થઈ ગયો, તમે પોતે પણ ભગવાન થઈ ગયા. જીવ માંથી તમે શિવ થઈ ગયા, જીવ ભાગ નીકળી ગયો, હવે ડ્રામેટિકલી વ્યવહાર તમારો થઈ ગયો. તમે આરામથી બેસો, એટલે પછી અમને દોડાવવાના છે. સાંભળો, પાછું કઈ વારે કડે અવાય નહીં, કામકાજ વાળા માણસો નીકળાય નહીં. આ બહુ સાયન્ટિફિકલી વાત છે. આ તમારા આ તમે સમજી જશો ને, આખી તમારે ધંધાની સ્ટાઇલ બધું જ બદલાઈ જશે. એટલો ધંધો નહીં, આખું આ તમારું
મનુષ્ય અવતાર સુધરી જશે. કેટલી મોટી વસ્તુ અશ્વિનભાઈ, વાત સમજાય કે ના સમજાય? તમારા ગામમાં તો આ ડોક્ટર કે બી પટેલ ના હિસાબે બહુ આવેલા હશે. જોવાનું તો મળવાનું થયું છે કે નથી થયું? પણ નામ સાંભળ્યું કેવું? કનુ દાદા ભરતભાઈ જોશી એટલાન્ટા વાળા એ સિવાય આ ભરતભાઈ જોશી ને પુષ્પાબેન વાઈફ નું નામ પુષ્પાબેન લઈ ગયા ધર્મ એટલે સાચી સમજણ, સાચી સમજણ મળી જતું પણ અત્યારે તમે જાતે કરી શકો એવું નથી, એટલે કોઈ નિમિત્ત જોઈએ. નિમિત્ત એટલે જેમ તૈયાર થવું હોય તો તમે જાતે તૈયાર થઈ શકો કે મિરર ની જરૂર પડે. એટલે તીર્થંકર ભગવાન કે જ્ઞાની પુરુષ એ મિરર કહેવાય, શુદ્ધ એટલે એ મિરર હોય તો તમે તૈયાર થઈ શકો, જ્ઞાની પુરુષ હોય તો તમે તૈયાર થઈ શકો. સારો કાળ હતો ત્યારે સાધન થી સાધ્ય પ્રાપ્ત થતું હતું, ઉતરતો કાળ છે એટલે સાધ્ય થી સાધન પ્રાપ્ત નથી, સાધન થી સાધ્ય પ્રાપ્ત નથી થતું. કોઈ નિમિત્ત જોઈએ. એટલે સતયુગ ની અંદર સાધન થી સાધ્ય પ્રાપ્ત થાય, પણ સતયુગ આખો પૂરો થઈ ગયો અને કળિયુગ આવે છે એટલે કૃપા સાધ્ય માર્ગ ખુલ્લો છે. એટલે જેમ મિરર થી તમે તૈયાર થાવ છો એટલે આ જ્ઞાની પુરુષ હોય કે તીર્થંકર ભગવાન એ મિરર કહેવાય, શુદ્ધ કહેવાય. એના સામે વર એટલે તમારી બધી ભૂલો ને બધું દેખાય, અને ભૂલો દેખાય ને ભૂલો ભાંગી નાખો એટલે તમારું મનુષ્ય જીવન સાફ થઈ જાય. સુરેશભાઈ બરાબર લાગે છે વાતો? વિજ્ઞાન છે, આ વિજ્ઞાન હાથમાં આવી ગયું તો તમે અશ્વિલુર થઈ ગયા. બહાર બધો ધર્મ છે અને દેહ નો ધર્મ છે અને આત્મધર્મ ની વાત છે. આત્મધર્મ વિજ્ઞાન હોય ત્યાં જ હોય તમારે. અશ્વિનભાઈ સમાધાન થાય છે? કેટલું, 1%, 2%? 75% ક્યાં ના સમજાયું તમને?75% ના સમજાયું માઇન્ડ એટલું સેન્ટ્રલાઇઝ નથી, સેન્ટ્રલાઇઝ એટલે એટલે સેન્ટ્રલાઇઝ કરાવવા માટે જ છે. એટલે સેન્ટ્રલાઇઝ નથી એટલે ક્યાંય ક્યાંક નાના નાના વ્યવહારોની તમને અસરો છે, સમાધાન નથી લઈ શકતા. એટલે તો ખુલ્લું કરવા માટે, હવે ખુલ્લા ના થાય તો મેં તમને આવી રીતે પ્રશ્ન કર્યો, થોડા એકબીજાની ઇન્ટિમસી થાય, આત્મીયતા થાય, બોલવાનું થાય. આમ તો સામાન્ય તો મને પૂછો નહીં તો હું બોલતો નથી. આજી ફેરી પહેલી વાર આટલું બોલ્યો છું, આ લોકો બધા જોડે વાતો જ નથી થઈ મારા કોઈ, ઓળખે ખરા એકબીજાને. બરોડામાં રહેતા તારે ઓળખી જઈશ, ચેન્નાઈ એટલું જ. બીજા બધા આપતા પુત્રો વાત કરતા હશે પણ મેં ઉપદેશ નથી કરી, કારણ કે મને ખબર છે કે પૂછીએ અને કઈ બી બોલે કશું કામનું નથી કોઈને, જેટલું પૂછીએ એટલું જ પરફેક્ટ આવે. આટલા આટલા હતા ત્યાંથી બધા આપતા પુત્રો સાથે જ રહેતા હતા, એમાં સૌથી ઓછું બોલવાનું મારું. બીજા બધા જ આપતો પુત્રો વાતો કરે, બીજું ત્રીજું ખટપટ બધું. મારે બોલવાનું બ્રધર હતા એ પણ એવું હતું, બોલવાનું થોડું ઓછું. કુલદીપકભાઈ ને વધારે, આખા બધા જ આપતો પુત્રો મારે એકલા. કુલદીપક તો બહુ બોલતો,
કશુનાંદન પૂછે, બીજું ત્રીજું કામ પણ સોંપે, બધી તમારી પર્સનલ બાયોગ્રાફી પૂછી લે, મારે પર્સનલ પૂછવાનું નહીં. આયા તો પૂછવું પડ્યું ને એમ, શું નામ છે, ફોન પર વાત થાય પાછું ભૂલી જઈએ. શિખર પહેલેથી જ આમ પર્સનલ વ્યવહાર માં ઇન્વોલ્વ થવું કે કશું જ નહીં, આમ પેલું કારણ પોતાનામાં જ રહેવું. પણ એમ કરું કે દાદા પાસે જ્ઞાન મળ્યું ને જે સુખ મને પ્રાપ્ત થયું, કેમ કરી જગતના જીવ માત્ર પામે તો એ માટેની ભાવના. પણ એટલું મને ખબર છે કે કઈ પૂછીએ તો જ એને ફાયદો થશે, પૂછીએ એને કઈ બી વાત કરશે એમાં મને લોસ છે, તમને તો ફાયદો થવાનો નથી, લોસ મને થાય. એટલે લગભગ બોલવાનું કે કરવાનો ભાગ આવે નહીં. કેમ તમારું માઇન્ડ અહીંયા હાજર નથી, કે બધી નાના નાના વ્યવહારોની અસરો છે, બધી સમાધાન નથી મળ્યા. દાદા એ બહુ સરસ કીધું, મન ને એકાગ્ર કરવું એને ધર્મ નથી કીધું, મન ને સમાધાન આપવું એનું નામ ધર્મ કીધું. આપડે મન ને સમાધાન આપી નથી શકે, મન ને એકાગ્ર કર્યું છે એટલા બધા અસરો રહેવાનું છે. જ્યાં સુધી અસરો રહેશે ત્યાં સુધી કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, ખાલી લાગે કે સોલ્વ થયો છે. નિલેશ મને પાણી આપજે. પણ ખરેખર પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, સમાધાન મળશે તો જ પ્રોબ્લેમ થાય. તમે ફોટા વાળી રસોઈ જોયા કરો અને એ કરેલો પેટ ભરાઈ જશે, લાઈવ રસોઈ. હું આરામ કરું તમને આરામ કરવા, હું કહું તમારું પેટ ભરાવવાનું. જીવ એટલે જીવે અને મરે અને જીવ કહેવાય, અને આત્મા જન્મતો નથી ને આત્મા મરતો પણ નથી. આત્મા છે અને જીવ કેવી રીતે ભર્યું હતું કે જે છે જ નહીં એને છે કે છે. એટલે પછી જીવે અને મરે અને જીવ કહેવામાં આવે. આત્મા મરે છે, આત્મા જન્મે છે, તો જે છે જ નહીં એને છે કીધું છે એટલે જન્મ થયો, માટે એનું મૃત્યુ થશે. એટલે અહંકાર જન્મે છે ને અહંકાર મરે છે અને જીવ કહેવાય. હવે જીવતા જીવે અહંકાર નો વિલય કરી નાખ્યો એટલે પછી મરવાનું પણ નથી આવતું ને જન્મવાનું પણ નથી આવતું. અશ્વિનભાઈ વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે મન ને સમાધાન આપવું એનું નામ ધર્મ કીધું. અહંકાર એટલે જે છે જ નહીં એને છે કે છે, અલગ છે. હવે જીવ કેવી રીતે કહેવાય? તો તમારું નામ અશ્વિનભાઈ છે એ રીતે રહેતો વાંધો નથી, પણ હું જ અશ્વિનભાઈ છું એવી માન્યતા ઉભી થઈ, બિલીફ ઉભી થઈ, એને જીવ કહેવામાં આવે. અને અશ્વિનભાઈ કોણ છે ને પોતે કોણ છે, બે જુદા પડી ગયા, જુદા પડીને જે વ્યવહાર કરે એટલે જીવ ભાગનો વિલય થાય અને શિવ ભાગનો ઉદય થાય. શિવ એટલે આત્મા, શિવ એટલે પરમાત્મા. અશ્વિનભાઈ વાત સમજાય કે ના સમજાય? ના સમજાય? શું ના સમજાય? અલગ છે. મેં તો જવાબ પહેલા જ આપી દીધો, પછી વાત કરું છું તમને. જીવ મરે છે, આત્મા બસે. જીવ મરે છે, આત્મા નથી મરતા. એટલે કીધું જીવે અને મરે અને જીવ કહેવાય છે, અને આત્મા મરતો નથી જન્મતો. બે વાક્યને ભેગું કરેલું છે એને જીવાત્મા કહેવાય છે. આપણે સંધી જુદી પડો તો શું છે? એટલે જીવ એટલે જીવે અને મરે અને જીવ કહેવાય, જે મરતો નથી અને જીવતો નથી આત્મા કહેવાય છે. આત્માની હાજરીમાં વિકલ્પ ઉભો થયો છે એને જીવ કહેવાય. અને બીજી રીતે દાખલાથી સમજી લો, તમે વાવમાં જઈને બોલો તું ચોર છું, વાવમાં જઈને બોલો તું ચોર છું, શું પડઘો આવશે? હવે તમને ભ્રાંતિ શું થાય છે કે જેમ હું બોલ્યો માટે વાવ પણ બોલી. હવે આ જે ભ્રાંતિ થઈ એને જીવ કહેવાય.
પણ ખરેખર વા બોલે છે કે તમે જે બોલે પાછું આવે છે, વાવને સુધારવાનું છે કે તમારે સુધારવાનું છે? એટલે આત્માનો વિકલ્પ છે અને જીવ કહેવાય છે, આત્માનો વિકલ્પ ઉડી ગયો એટલે શિવ કહેવાય તમારું. અશ્વિનભાઈ વાત સમજાય કે ના સમજાય? આ વિકલ્પ એટલે વાવમાં જઈને બોલે તું ચોર છે, તમને લાગે જેમ હું સ્વતંત્ર બોલું છું તો વાવ પણ સ્વતંત્ર બોલે, પણ એ બોલતી જ નથી. ઈકો છે, તમે જે બોલ્યા છે પાછું આવ્યું, એને એ સમજણ નથી પડતી એટલે તમને લાગે કે આ વાવ બોલે છે, એટલે આત્માનો વિકલ્પ ઉભો થયો, એટલે તમારી હાજરીમાં વિકલ્પ ઉભો થયો, એટલે આત્મા શબ્દ લાગે પણ એને જીવાત્મા કહેવાય. પણ તમને ખબર પડી જાય કે હું બોલ્યો છું એ જ પાછું આવે છે, વાવ નથી બોલતી, એટલે જીવ ભાગમાં વિલય થઈ ગયો, એટલે મૃત્યુ પામી ગયો, શિવ ભાગ રહે. પછી શિવ મરતું જન્મતો નથી, જીવ ભાગ મરતો જન્મતો છે, એટલે જીવ એને મરે અને જીવાત્મા કહેવાય. અને આત્મા મરે નહીં અને જન્મે પણ નહીં, એ કાયમ નો હોય. સત ચિત્ત આનંદ, સત એટલે કાયમ, અને તમારું ચિત્ત એટલે જ્ઞાન દર્શન, સતમાં રહે એટલે આનંદ પ્રગટ થાય. અમે તમને રીત સાથે દાખલો ગણાયો એટલે તમારું જે ચિત્ત છે આત્માની અંદર સ્થિત છે એટલે આનંદ પ્રગટ થાય. સુખ નહીં, સુખ તો વિકલ્પ વાળું છે, સુખ અને દુઃખ જીવાત્માને લાગુ પડે, અને આનંદ છે આત્માને લાગુ પડે. અશ્વિનભાઈ સમાધાન થાય છે? કેટલું, 1% કે 2%? હા, આ સાયન્સ સમજણ આ સમજી જાય ને, આ વસ્તુ તમને હેલ્પફુલ થશે, ક્રિયા ની હેલ્પફુલ થાય. આ 100% સમાધાન થયું એટલે તમારી અંદર સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા, અથવા તો તમારા વ્યવહાર ની અંદર કોઈ બીજો વ્યવહાર આવતો એટલે તમને પ્રશ્ન કે આશ્ચર્ય થતું હતું, પણ તમે તમારા સ્વભાવમાં આવી ગયા એટલે પ્રશ્ન ને આશ્ચર્ય તમારા બંધ થઈ ગયા, માટે હવે કોઈ તમને હેરાન કરી ના શકે, દુઃખ ના આપી શકે. અગર બહારની વસ્તુઓ તમને અસર કરતી હતી કેવી રીતે, કે અશ્વિનભાઈ જીવનમાં ચોરી ના કરી, જુઠ્ઠું ના બોલ્યા, કોઈ કઈ ચોર છે તો અસર થાય કે ના થાય? બહારના આધારે તમે ચાલો છો, તમારા પ્રમાણે નથી ચાલતું. તમારા જગતમાં તમારું પ્રમાણે ચાલુ, જેના બધા કોઈએ તમને કીધું ને તમારે શિક્ષક થઈ ગયો, એટલે ખબર પડે કે તમે બહિર્મુખ છો, અંતર્મુખ નથી. જો અંતર્મુખ હોય તો કોઈ આવું તમારું અપમાન કરે તો તમને કશું થાય નહીં. આપડે તો બધું આપણું કામ કરેલું, હવે છોકરાઓ છોકરા ને તે કરે, આપડે આપણું કામ કાઢી લેવાનું. નીલેશ બરાબર લાગે છે? સમાધાન થાય છે? આ સમાધાન થાય એટલે અમે આવું સમાધાન થાય ખુશ થઈ જઈએ. કવિરાજ નું પદ છે એ અમારે દાદા આવે ત્યારે અને જાય ત્યારે ગાતા હતા, એની અંદર બહુ સરસ શબ્દ છે. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આદે મેનિયારી, અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભારી. આ ગાતા હતા દાદા, બહુ ખુશ રહે જે દર્શન આપે ને. બધા કે ચાર ગતિ ને 84 લાગણી ભટકાવનારા કર્મ બધા ભસ્મીભૂત થઈ જાય. આ વાક્ય એટલે બીજા શબ્દમાં અહો થાય છે આપણને,
જેવું આનંદ ના અભાવ થાય એટલે શું કહે છે, વિષાદથી રોગ ઉભા થાય અને વિષાદ જતો રહે તમારે અને આનંદ થાય તો નિરોગી થઈ જાવ. હવે રોગ કયો છે તો કે ડાયાબિટીસ ટીબી એ નહીં, ભાવ રોગ. ભાવ રોગ થયા પછી આ બીજા બધા રોગો થાય, આ ભાવ રોગથી મુક્ત થઈ જાવ તમારે. ચાર ગતિને 84 લાખ યોનિના જે રોગો છે એ રોગથી મુક્ત થયા. હવે દેહ હોય તો પછી અહીંયા પ્રેશર હોય કે હાર્ટના પ્રોબ્લેમ હોય કે સ્ટમકના પ્રોબ્લેમ હોય, પણ દેહ જ નથી બનતો તો પછી બહારના રોગ જ ના થાય તમારે. ભાવ રોગથી મુક્ત થઈ જાય. એટલે વિષાદ હોય ત્યાં રોગ છે એટલે ભાવ રોગ છે. વિષાદ એટલે બીજા શબ્દમાં દુઃખ, અને આનંદ હોય તે પછી દુઃખ નથી થતું તમારે. એટલે ભાવ રોગ એટલે નવ કર્મ બંધ પડતું નથી, ભાવ રોગથી મુક્ત થઈ જાય. અલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? પણ તમે તો રસોડા મારતા બધું કરવું પડે. હારું જો તમારા માટે જો અમારી વિડીયો અને બધું ઉતારે સવાર થી હાથ સુધી કરે પણ કઈ રંગ લાવે છે, મેંથી રંગ લાવે કેમ નહીં રંગ લાવે એટલે સત્સંગ રંગ લાવે છે. સારું બધું ખટપટ હારી કરે છે, બે નીલે છે સારું કર્યું. પણ સરસ રહ્યો, આ બધા નવા હતા બધાને બી ગમ્યું, બધાને ગમ્યું. પહેલી વાર તમે ક્વેશ્ચન કરો તો તમને ક્વેશ્ચન કરીને જવાબ કઢાવે, માસ્ટર છે. અલ્પાબેન કે ટીચર બરાબર નથી, ભણાવ્યા વિના પરીક્ષા જ લઈ જાય. ઠાકોરભાઈ ના વાઈફ ને તો કાયમ જઈને જોબે જવાનું હોય એટલે એ ઉતાવળ. આજે બી એમને લીધે જ ઉભી થઈ, મેં એ બેને બેસાડી દઉં એટલે પછી એમને જઈને જોબે જવાનું. હવે રોકાવાનો ભાગ પ્લાન કરાય છે એટલે ધારો કે પેલું કલાક થાય પણ પછી જમ્યા પછી પણ બેસાય ને ગમે તો તોફાન કરો, ફાઇટિંગ નહીં. ઓકે, તું બહુ ડાયો મને કે છે. તમારો પ્રશ્ન, તમારું શું નામ માસી? એ પ્રશ્ન કરવા જતા હતા કે મને ત્રિમંત્ર સમજાવો અને તમે એક કાળ કાળ ચંદ્રા મેં મમ્મી તમારું આવી ગયું ઇન્ડિયામાં. ઉત્તમભાઈ ને બહુ એ થાય, મારે ઓછામાં ઓછું કનુ દાદા ને મળવાનું થાય. મારે દોડા દોડ ની પ્રકૃતિ નહી, શાંતિથી એક વાર દર્શન વ્યવસ્થિત કરી લો બસ પતી ગયો. આ તો આયા ને ગયા ને ગયા ને એ બધું સેટ જ ના થાય. આખી લાઈફમાં એક જ વાર દર્શન કરા પછી રહ્યા જ કરે. એટલે ઉત્તમભાઈ મને હંમેશા કહે, મને કે આ બધા જ આપતોમાં સૌથી ઓછામાં ઓછું તમારા કનુ દાદાને મળવાનું થાય. એ જે વાત કરે છે ને તમે વાત કરો છો, બે સરખે સરખી બને એનું સંધાન સિદ્ધાંત લઈ ને એટલે વાતો બધી એકબીજાને મળે તમારી. નોર્મલ દેખાય પણ જબરજસ્ત અંદર ઉતરે 100% લાઈવ, એમાં ભારે પણ ના લાગે.